કેશોદના શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ અક્ષરગઢમાં રામ અને ઘનશ્યામ પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો હતો, ત્યારે સ્વામિનારાયણ મંદિરમાં સવારે ગોપાળનંદ સ્વામીકૃત 151 મહાપૂજનનો હરિભક્તોએ લાભ લીધો હતો. કેશોદના શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ અક્ષયગઢમાં રામ તથા ઘનશ્યામ પ્રાગટ્ય ઉજવાયો હતો. ધાર્મિક ભગતના જણાવ્યા અનુસાર અક્ષયગઢ ગુરુકુલ આવેલ સ્વામિનારાયણ મંદિરમાં સવારે ગોપાળાનંદ સ્વામીકૃત 151 મહાપૂજાનો હરિભક્તોએ લાભ લીધો હતો, જેની વિધિ સંસ્થાના સંચાલક પરમ પૂજ્ય વિજ્ઞાનદાસ સ્વામીએ કરાવી હતી. સમા આવેલ તમામ હરિભક્તોને બપોરે મહાપ્રસાદ લેવાની વ્યવસ્થા ગુરુકુળમાં જ કરવામાં આવી હતી અને રાત્રે 10 કલાકે ઘનશ્યામ પ્રાગટ્ય ઉત્સવનું પણ ભવ્ય આયોજન કરાયું હતું, જેમાં હરિભક્તો ભગવાન જન્મના વધામણા મળતા આનંદથી નાચવા લાગ્યા હતા અને ત્યારબાદ પૂજનીય જનકલ્યાણ સ્વામી દ્વારા ભગવાનના પ્રાગટ્યની કથા કરવામાં આવી હતી અને અંતમાં બધાને પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો. આ ઉત્સવમાં સેંકડો ભક્તોએ લાભ લીધો હતો. આજ રોજ અક્ષયગઢ ગુરુકુલ ખાતે ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનો ભવ્યાતિ ભવ્ય જન્મોત્સવ ઉજવાયો હતો. સવારના બ્રાહ્મ મુહૂર્તમાં સદગુરુ ગોપાળાનંદ સ્વામીકૃત 151 મહાપૂજાનું આયોજન કરાવેલું હતું, જેમાં ઘણા બધા હરિભક્તોએ લાભ લીધો. આ તદુપરાંત કેશોદ શહેરના અનેક ભાવિક ભક્તજનો પણ તેમાં આવ્યા હતા. આ મહાપૂજા એ સર્વે પાપોને હરનારી, સર્વે દુઃખોનો નાશ કરનારી છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ.